પાંચ વર્ષીય બાળકી નરાધમની હેવાનિયતનો શિકાર થતાં બચી ગઈ છે. બાળકી ઘર પાસે રમી રહી હતી તે વેળાએ કિસમે બાળકીને બિસ્કિટની લાલચ આપી ઝાડી ઝાંખરાવાળી જગ્યામાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે નજીકમાં શૌચાલય માટે આવેલ ઈસમને બાળકીનો રડવાનો અવાજ આવતા ત્યાં પહોંચી ગયો હતો અને બાળકીને બચાવી લીધી હતી. બાદમાં બૂમાબૂમ કરતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને યુવકને પકડીને બાળકીની માતા પાસે લઈ ગયા હતા. દરમિયાન બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર બનાવને લઈને બાળકીની માતાની ફરિયાદને આધારે પોલીસે પાંડેસરા ખાતે રહેતા રંજન વિજય યાદવ નામના ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આરોપી સુરતમાં મજૂરી કામ કરે છે અને મૂળ યુપીનો વતની છે. તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડોદ ગામમાં કૃષ્ણનગર સોસાયટીમાં બનેલો બનાવ છે. ફરિયાદીની દીકરી ખૂબ જ નાની હતી અને તેને કોઈ અજાણ્યો ઈસમ પહેલાં ઉચકી અને બાવળના જાડી ઝાંખરામાં લઈ ગઈ, ત્યાં તેની સાથે દુષ્કૃત્ય કરવાની પેરવી કરી રહ્યો હતો. દરમિયાન આજુબાજુ માણસો જે કુદરતે હાજતે જવા આવે તેમને શંકા જતા અને બાળકીએ રડારડ કરતા જઈને તપાસ કરતા તે માણસોને ખબર પડેલી કે બાળકી સાથે કંઈક અઘટિત થવા જઈ રહ્યું છે, જેથી તે લોકોની જાગૃતિના ભાગરૂપે તે બાળકીને લઈ કપડાં પહેરાવીને એના ઘરે મૂકી ગયું અને તાત્કાલિક પોલીસને જાણ કરી, જેથી આરોપી પણ પોલીસ પાસે ડિટેલ પોલીસે કરી લીધું અને સત્વરે આરોપી પોલીસ ડિટેલમાં આવી ગઈ. જી સર, આરોપી બાળકીને કયા બહાને લઈ ગયો હતો? આરોપી બાળકીને બિસ્કિટની લાલચ આપી અને ત્યાં દૂર લઈ ગયેલો પોતાના ઘરેથી. જી સર, આરોપી કઈ ઓળખીતો? જી, પ્રત્યક્ષ રીતે તો પ્રાથમિક તપાસમાં બહાર નથી આવ્યું, પરંતુ આરોપીએ દીકરીને લાલચ આપી અને તેનાથી દૂર લઈ ગયેલો.